રંગ અને અવાજ. જીવનમાંથી આની બાદબાકી થઈ જાય તો શું બચે? જીવવું મુશ્કેલ થઈ જાય, કદાચ અશક્ય બની જાય. પરંતુ અમદાવાદના શ્રુતિલતા સિંહના જીવનમાં આ બાદબાકી તેમને સરવાળું કરતા રોકી શકી નથી. શ્રુતિલતા સિંહ જોઈ સાંભળી નથી શકતા, પરંતુ તેઓ દેશના સૌ પ્રથમ અંધબધિર ફિઝિયોથેરાપિસ્ટ છે. આજે આ એપિસોડ તેઓ કદાચ જોઈ સાંભળી નહીં શકે, પરંતુ તેમની આ જીવનગાથા આપણા અંદરના અવાજને સાંભળવા મજબૂર કરી દેશે. તો ચાલો મળીએ શ્રુતિલતા સિંહને. ગુજરાતના સકારાત્મક સમાચારની શોધમાં દૂરદર્શનની ટીમ પહોંચી અમદાવાદના અંધજન મંડળ એસોસિએશન, જ્યાં મુલાકાત થઈ શ્રુતિલતા સિંહ સાથે, જે બધિર છે અને પ્રજ્ઞાચક્ષુ પણ છે. તેમણે ફિઝિયોથેરેપીમાં ડિપ્લોમાનો કોર્સ કર્યો અને આજે દિવ્યાંગ બાળકોનો ઇલાજ કરી રહી છે અને પૈસા પણ કમાઈ રહી છે. પોતાની શરૂઆતનું શિક્ષણ હિંમતનગરથી સામાન્ય બાળકોના જેમ જ તેમણે શરૂ કર્યું, પરંતુ જ્યારે તે ચોથા ધોરણમાં હતી ત્યારે આ રોગે ધીમે ધીમે પોતાનો પ્રભાવ દેખાડવાનું શરૂ કર્યું અને 12મા ધોરણ સુધી આ સમસ્યા વધારે વધી ગઈ. તેમ છતાં પણ ઇગ્નુથી સ્નાતક સુધીનું શિક્ષણ પૂરું કર્યું અને તેણે આ રોગને પોતાની સમસ્યા ન બનવા દીધી. ડિજિટલ મેગ્નિફાયર મેર ભૈયાને લખી દીધા, થોડા કોસ્ટલી હે પર અચ્છા યુઝ હે ઉસકો, બુક્સ વગેરે ઉસકે કારણ રીડ કર સકતે, હમ જો કામ કરના ચાહતે હૈ ઉસ પે ધ્યાન દે, નાર કોઈ ભી બટ્સ ના આને દે બીચ મે, ઓપોર્ચ્યુનિટી આયે તો હમેશા આગે ચલ જાના ચાહીએ, કોઈ ભી ઓપોર્ચ્યુનિટી છોડના નહીં ચાહીએ. સંપૂર્ણ રીતે આ રોગની જકડમાં આવ્યા બાદ બધિર અને પ્રજ્ઞાચક્ષુ શ્રુતિના પરિવાર અને તેના પોતાના મનમાં એક જ સવાલ હતો, આનાથી આગળ શું? ત્યારે અંધજન મંડળ એસોસિએશન વિશે સાંભળ્યું અને અહીંયા શ્રુતિને ફિઝિયોથેરેપી ડિપ્લોમા કોર્સમાં દાખલ કરાવી. પરંતુ તેની આ સફર એટલી સરળ પણ ન હતી, તેના માટે અને તેમના શિક્ષકોના માટે બહુ જ મોટી ચેલેન્જ હતી. પરંતુ એમણે સાઇન લેંગ્વેજ અને બ્રેલ લિપિની મદદ લીધી, જેના પછી શરૂ થઈ શ્રુતિની સફળતાની સફર. અત્યાર સુધી મારી પાસે જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા દેશમાંથી, એ ફક્ત એક જ વિકલાંગતા ધરાવતા હતા, જેમ કે વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ, દ્રષ્ટિ ક્ષતિ જેને આપણે કહી શકીએ. પણ શ્રુતિમાં બે વિકલાંગતા હતી. ધીમે ધીમે હું એની પાસેથી સાઇન લેંગ્વેજ શીખી ગયો, મેં થોડીક એને બ્રેલ શીખવાડી અને એ રીતે અમે એને શીખવાનો પ્રયત્ન કરતા. જ્યાં પણ એને કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવે છે ત્યાં હું, જેમ કે લેક્ચરર એમને બોલે ક્લાસરૂમમાં, તો એને ઇન્ટરપ્રિટ કરવાનું સાઇન લેંગ્વેજમાં અને સાથે સાથે એને કહેવાનું કે લેક્ચરર શું કહી રહ્યા છે, એટલે એ પોતાના સબ્જેક્ટને પોતે પોતાની રીતે લાર્જ પ્રિન્ટમાં કમ્પ્યુટર પર રીડ પણ કરી શકે અને સાથે પોતાના પ્રોબ્લેમ્સ પોતે બોલીને અને ક્વેશ્ચન્સને પોતે બોલીને ફેકલ્ટીને જણાવી શકે. પાછલા 1.5 વર્ષથી ડિપ્લોમા પૂર્ણ કરીને તે અંધજન મંડળના અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરમાં જન્મથી 10 વર્ષ સુધીના દિવ્યાંગ બાળકોનો ઇલાજ કરી રહી છે. અહીંયા આવવા વાળા લોકો તેના કામથી ખુશ છે. સાથે જ તેઓ કહે છે કે જ્યારે અમારે શ્રુતિ સાથે વાત કરવી હોય તો અમે પેપર પર લખીને અથવા તો વોટ્સએપ પર લખીને પોતાની વાત મૂકીએ છીએ અને અમે પણ તેનું એક ઉદાહરણ જોયું. આજ સેન્ટરને સંભાળી રહેલી આભા કહે છે કે અમે ગરીબ બાળકોની કોઈ જ ફીસ નથી લેતા, પરંતુ જે સમર્થ છે તેમની પાસેથી અમે ફીસ લઈએ છીએ. એસા નહીં હૈ કે સ્વસ્થ ઇન્સાન હી આપકે બચ્ચે કો મતલબ ટેકલ કર સકતા હૈ, ઉસકે સાથ ડીલ કર સકતા હૈ, પર શ્રુતિ મેડમ બહોત અચ્છા એક્ઝામ્પલ મેં બોલ સકતી હું કે અચ્છી તરહ સે વો મેરી બેટી કો હેન્ડલ કર રહી હૈ. યે તો કહાની થી શ્રુતિલતા કી, લેકિન શ્રુતિલતા જૈસે તમામ દિવ્યાંગ હમારે દેશ કે અપની યોગ્યતા ઓર અપની કાબિલિયત કે બલ પે એક નયા હી કૌશલ દિખા રહે હૈ, और जिससे यह लगने लगा है कि वह दिन दूर नहीं जब देश के विकास में ये दिव्यांग अपनी एक महत्वपूर्ण भूमिका निभाएंगे. लक्ष्मण राजपूत के साथ अंकित सिंह, डीडी न्यूज, अहमदाबाद.